हेलो दोस्तों, હું જીતિક ગોનડિયા, આપ સૌનો મારો દેખાઈમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે માઇક્રોપ્રોસેસરમાં અત્યાર સુધી આપણે જોયું એ બેઝિક હતું. હવે જે આપણે માઇક્રોપ્રોસેસરનો આર્કિટેક્ચર આપણે ડાયાગ્રામ તમે લાસ્ટ લેક્ચરમાં આપણે તમે જોયેલો હશે. તો આજના લેક્ચરમાં મિત્રો સૌથી અગત્યનો ક્વેશ્ચન અને એ છે પિન ડાયાગ્રામ. યસ, 4 માર્કમાં એક્ઝામમાં આ ટોપિકમાંથી પૂછાય કે માઇક્રોપ્રોસેસર 8085 નો પિન ડાયાગ્રામ દોરીને સમજાવો. તો સૌથી પહેલું અગત્યનું કામ એ છે કે દોરવું કેવી રીતે, 40 એ 40 પિન કેમ યાદ રાખવી, અને 40 પિન માંથી કોઈ પણ પિન એક્ઝામમાં આવી શકે છે, અને બધી બધી પિન તમારે સમજવાની છે, લખવાની છે, અને તમારે 2-3 વખત તમે ડ્રો કરશો અને તમને આવડી જશે. પણ વસ્તુ સાથે સાથે કરતા જશો એટલે કઈ વાંધો નહીં આવે. તો મિત્રો, તમારી સામે જે મટીરિયલ છે એ મટીરિયલમાં તમે જોતા જાજો, અને અહીં તમને જો ઇનકેસ ન દેખાય તો તમારી મટીરિયલમાં તમે લખેલું જ છે, તો એની કઈ ચિંતા કરતા નહીં. અહીંયા તમે એટલા માટે દોર્યું છે કે તમને યાદ રહે, કે તમને કેવી રીતે યાદ રખાવો એની મારે ટ્રીક મેં એક છે. તો એ તો આપણે સ્ટાર્ટ કરવાનું જઈએ. 8085 માઇક્રોપ્રોસેસર ટોટલ 40 પિનનું એક નાની અમથી પિન છે. મિત્રો, તમે જોયું હશે કે IGBT હોય, MOSFET હોય, HCR હોય, તમે યુઝ પણ કર્યા હશે, ફોટો ડાયોડ હોય, LED હોય. તો તમને એ થાય કે LEDમાં કેટલા લેગ હોય, LEDમાં 2 લેગ હોય કે નહીં, એટલે કે 2 હું હોય, તમે જેમાં તમે કયો માઇક્રો બ્રેડબોર્ડ, યસ બ્રેડબોર્ડ, તો બ્રેડબોર્ડમાં તમે જે માઉન્ટ કરો તેમાં 2 શું હોય લેગ હોય, તમે ભરાઈ દો. રજિસ્ટરમાં 2 લેગ ભરાઈ દો, ટ્રાન્ઝિસ્ટરમાં 3 હોય, બરોબર. કોઈ પણ તમે જો ગેટ લઈ લો તો ગેટમાં પણ એ પ્રમાણે હોય છે, ગેટમાં પણ 6 ડિવાઇસ હોય, 3 અલગ અલગ, 4 અલગ અલગ હોય, નાના નાના લેગ હોય. તો મિત્રો, આ આખી 8085 માઇક્રોપ્રોસેસર જે IC છે એ IC માં ટોટલ કેટલી પિન છે, 40 પિન છે. કેટલી પિન? 40. હવે આ 40 એ 40 પિનના નામ તમને અહીંયા ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો. ટોટલ 1 થી 40, 1 થી 20 આ બાજુ અને 20 થી 40 આ બાજુ તમને જોવા મળે છે. એમાં જે પહેલી પિન છે X1 અને X2 એ શું છે એ પણ હું તમને કહીશ. પછી તમને યાદ કેમ રાખવું એ પહેલા તમને શીખવાડું, અને પછી ધીમે ધીમે આગળ જોઈએ. મિત્રો, આ પણ મેં આમ યાદ રાખ્યું હતું એટલા માટે મને પણ યાદ રહ્યું છે, અને એ જ વસ્તુ તમને પણ શીખવાડું છું કે તમને પણ વાંધો ન આવે. મિત્રો, મને પહેલી વાર મેં જયારે આ ડાયાગ્રામ જોયું ને ત્યારે મને પણ યાદ નહોતું રહ્યું. ક્યારે મને યાદ રહ્યું? મિનિમમ મેં 7 થી 8 વખત મેં આ પિન ડાયાગ્રામ ડ્રો કર્યો, લીખો, ત્યારે મને યાદ રહ્યું છે. તો તમારે પણ આ મિનિમમ 7 થી 8 વખત, જો મારે 7 થી 8 વખત જો થતું હોય તો તમારે તો મારા કરતા તમે હોશિયાર છો, તો મારા કરતા 4 થી 5 વખત તમે ડ્રો કરવું હોય તમને આવડી જશે. તો મિત્રો, સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલી પિન છે X1, પછી X2, પછી રીસેટ આઉટ. જો રીસેટ આઉટ હોય તો રીસેટ ઇન હોય કે નહીં? યસ હોય, પણ એની નીચે જ ન હોય, સમજે છે? તો આવી તમે તો યાદ રાખવું છે, X1 X2 રીસેટ આઉટ, પછી SOD સીડ, સીરીયલી આઉટ ડેટા, સીરીયલી ઇનપુટ ડેટા, ટ્રેક RST 7.5, 6.5, 5.5, ઇન્ટરપ્ટ INTR, INTA. ઉપર બાર છે, બાર નો મતલબ શું થાય? બાર નો મતલબ એટલે કે બાર નો મતલબ એવો થાય કે એ જે આપણે ઇનપુટ આપી છે એ કેવું છે, લો લેવલ. કેવા લેવલનું આપે છે? લો લેવલનું આપી છે, હાઈ લેવલનું આપતા નથી. ઉપર બાર નો મતલબ એવો થાય લો લેવલ. પછી AD0 થી AD7 એટલે કે એડ્રેસ ડેટા લાઈન 0 થી 7 સુધીની ડેટા લાઈન ડેટા બસ રહે છે AD0 થી AD7 ડેટા બસ છે. પછી BSS સપ્લાય, પછી 21 થી ફરીથી 28 સુધી ફરીથી પછી જે એડ્રેસ છે એડ્રેસ બસ છે 8 થી 15 સુધી. પછી S0, ઓકે S0 છે. પછી એડ્રેસ લેસ એનેબલ ALE, રીડ રાઇટ રીડ, S1 ઇનપુટ આઉટપુટ મેમરી, રેડી રીસેટિંગ, ક્લોક HLDA, હોલ્ડ અને VCC. તો આખી આખો આ તમે 40 એ 40 પિન થઈ. કેવી રીતે યાદ રાખવું? કીધું જો X1 X1 X2 રીસેટ આઉટ પછી SOD સીડ, પછી ટ્રેપ, પછી RST 7, પેલા ઉપર પેલા વધે 7.5, 6.5, 5.5, પછી INTR, તો એની હારે નાનો ભાઈ કયો INTA. પછી ડેટા બસ એટલે કે 0 થી 7 VSS, પછી એ ડેટા બસ હોય અહીં કેવું હોય એડ્રેસ બસ, તો એ ક્યાં 8 થી બધી 7-7 જ હોય, 8 થી 15 સુધી આવી ગઈ. પછી S0, પછી એડ્રેસ રેઝનેબલ, પછી રાઈટ રીડ, પછી S1, પેલા S0, પછી એડ્રેસ રેઝનેબલ, પછી રાઈટ અને રીડ. એનો મતલબ S1 અને S0 કેટલી છે? 1, 2, 3 પી. પછી ઇનપુટ આઉટપુટ મેમરી, રેડી રીસેટ ઇન ક્લોક
HLDA હો જો H વાળા કેટલા છે આખા પિનમાં H વાળા કેટલા છે બે જ છે અહીંયા તો HLDA અને HLD અને VCC સપ્લાય કમ્પ્લીટ તો આ વસ્તુ તમે જોયું તો હવે આપણે એક એક પિન વિશે ડાયાગ્રામ વિશે તમને સમજાવું કે તમને કોઈ પણ ડાઉટ રહે નહીં તો સૌથી પહેલી પિન છે એ છે A15 થી A8 એટલે કે A15 થી A8 એટલે કે જે એડ્રેસ બસ છે શું છે એ એડ્રેસ બસ અને આ એડ્રેસ બસ ઈ એડ્રેસ બસ માં જે તે 8085 માઇક્રો પ્રોસેસર 8085 માઇક્રો પ્રોસેસર ની એડ્રેસ બાર ની ઉપર ની અડધી લાઈનો દર્શાવશે એટલે કે ઉપર ની અડધી લાઈન ક્યાંથી અહીંથી તમને ક્યાંથી અહીંથી અહીંયા સુધી તમને અડધી લાઈન દર્શાવે છે તેના પરથી 16 બીટ ના એડ્રેસ ની હાયર ઓર્ડર બાઈટ પસાર થાય છે આમાંથી આ જે ડેટા છે આ એડ્રેસ માંથી શું કેવા ડેટા પસાર થાય કે હાયર ઓર્ડર ના ઓકે પછી AD7 થી AD0 એટલે કે આ જે લાઈન છે AD7 ટુ AD7 ટુ AD7 સુધીનો જે ડેટા છે એ મલ્ટીપ્લેક્સ ડેટા બસ છે કેવી છે મલ્ટીપ્લેક્સ એટલે કે એક થી વધારે એમાં ડેટા બસ ડેટા પર ટ્રાન્સમિટ કરી છે જ્યારે એડ્રેસ લેસ એનેબલ હાઈ કરવામાં આવે શું છે જ્યારે એડ્રેસ લેસ એનેબલ એટલે કે આ એડ્રેસ લેસ એનેબલ જ્યારે હું હાઈ કરવામાં આવે ત્યારે તેનો ઉપયોગ એડ્રેસ બસની નીચેની અડધી લાઈનો તરીકે થાય ક્યારે નીચેની અડધી લાઈનો તરીકે ઉપયોગ થાય છે અને જ્યારે એડ્રેસ લેસ એનેબલ જ્યારે લો હોય જો હાઈ હોય ત્યારે શું એડ્રેસ બસની નીચેની અડધી લાઈનો ઉપયોગ થાય એટલે કે આ અને જ્યારે એડ્રેસ લેસ એનેબલ જ્યારે લો હોય લો રાખવામાં આવે ત્યારે માત્ર ને માત્ર 8 બીટ ડેટા બસ તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને માઇક્રો પ્રોસેસર ને ઉપયોગમાં લેવા કે દેવા માટે ઉપયોગ થાય છે તો મિત્રો એનો મતલબ એવો થયો કે જ્યારે જો 16 બીટ હોય 16 બીટ હોય એનો મતલબ જ્યારે એડ્રેસ બસ હાઈ હોય ત્યારે તે એડ્રેસ બસ ની નીચેની અડધી લાઈનો ઉપયોગ કરવા માટે એડ્રેસ નો યુઝ થાય ખાલી એડ્રેસ આમાં AD0 નો મતલબ શું થાય એ અને ડી એ એટલે એડ્રેસ અને ડી એટલે ડેટા બસ તો અને જ્યારે એડ્રેસ બસ લો હોય ત્યારે 8 બીટ જે ડેટા બસ તરીકે ઉપયોગ થાય છે અને જે ડેટાને માઇક્રો પ્રોસેસરમાં મોકલવા કે લેવા માટે એનો ઉપયોગ થાય તો આ વચ્ચેથી બે બસો પેલી એડ્રેસ બસ પછી એડ્રેસ ડેટા બસ આ એડ્રેસ બસ માત્ર ને માત્ર એડ્રેસ ની ખાલી ઉપયોગ કરવો પણ જ્યારે આમાં શું છે એડ્રેસ બસ અને ડેટા બંનેનો આપણે યુઝ કરવામાં આવે છે પછી જે રીસેટ ઇન અને રીસેટ આઉટ કઈ છે એ જો રીસેટ ઇન આ રીસેટ આઉટ અને આ રીસેટ ઇન તો રીસેટ ઇન અને રીસેટ આઉટ શું કહે છે કે ભાઈ જ્યારે રીસેટ ઇન લો હોય જ્યારે રીસેટ ઇન શું છે લો હોય એટલે લો સિગ્નલ હોય ત્યારે માઇક્રો પ્રોસેસર પોતે રીસેટ થાય છે એનો મતલબ જ્યારે રીસેટ કરતા હોય એટલે કે ફરીથી પ્રોગ્રામ સ્ટાર્ટ કરવો છે તો એને મારે રીસેટ કરવો પડે અને ત્યારે ત્યારે આપણે લો સિગ્નલ આપવાનું હોય લો સિગ્નલ આપી એટલે 0 અને પ્રોગ્રામ કાઉન્ટરને 000H કરે છે એટલે કે રીસેટ એટલે ફરીથી પાછો 000 અને એ એટલે શું હેક્સાડેસિમલ નંબર અને તમને ખબર છે હેક્સાડેસિમલ નંબર છે એ કેટલા ડિજિટ ના હોય 4 હોય ને એટલા માટે 000H એ એટલે હેક્સાડેસિમલ કરે છે રીસેટ આઉટ નો ઉપયોગ સિસ્ટમ માં રહેલા બધા ડિવાઇસ ને માઇક્રો પ્રોસેસર માં રીસેટ થઈ રહેલ છે તે જણાવવા માટે થાય છે તો રીસેટ ઇન શું છે કેમ કે પ્રોગ્રામ છે મે પ્રોગ્રામ લખ્યો કેવો કે ભાઈ આ મારો આ રોમ જેમ કે હું રોબોટ છું રોબોટ ને અહીંથી આમ કરું છે તો ઓકે અહીંયા હાથ આવી ગયો હવે હાથ અહીંયા આવી ગયો પણ નીચે લાવો છે તો મારે સ્વિચ રીસેટ ઇન રીસેટ કરવી પડે શું કામ એટલે કે ફરીથી પાછો અહીં લાવો છે તો મારે રીસેટ કરવો પડે એનો મતલબ રીસેટ ઇન મારે જે સ્વિચ છે અને આ જે સ્વિચ છે એને મારે લો સિગ્નલ આપવું પડે જ્યારે લો સિગ્નલ આપું એટલે માઇક્રો પ્રોસેસર પોતે પોતે જે રીસેટ એટલે 00 ઉપર આવી અને ફરીથી હવે મારી ઈ જે 00 ઉપર આવી જાય તો એ માઇક્રો પ્રોસેસર ને કોણ કે એ રીસેટ આઉટ કે એટલે ફરીથી પાછો ધીમે ધીમે નીચે આવી જાય અને એ માઇક્રો પ્રોસેસર ને રીસેટ થઈ રહ્યો છે તે જણાવવા માટે મજબૂર કરે સમજાવો મિત્રો તો આ ત્રણ પિન વિશે મેં તમને માહિતી આપી આમ તો ત્રણ નહીં આ એક આ કેટલી થઈ ગઈ 40 માંથી આપણે અહીંયા 7 14 14 ને 16 તો 16 પિન આપણે ભણી લીધી તો હવે મિત્રો નેક્સ્ટ જે આપણે પિન છે સ્ટાર્ટ કરીએ તો મિત્રો સ્ટાર્ટ કરીએ નેક્સ્ટ જે બાકીની જે આપણે બાકી રહી ગઈ છે એ ટ્રેપ હવે ટ્રેપ શું છે હવે મિત્રો ટ્રેપ વસ્તુ શું છે ટ્રેપ અત્યારે મિત્રો તમે સમજી લ્યો ખાલી ટ્રેપ શું છે હું નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધી વિશે આપણે ટ્રેપ શું છે RST 7.6.5. એ શું છે બધું તમને સમજાવીશ અલગથી એક
તમને વિડિયો તમને બતાડી અને પછીનો જે વિડિયો છે એમાં તમે જોઈ લેજો. પણ અત્યારે તમે ખાલી સમજી લો કે ટ્રેપ છે એક જાતનો શું છે, એક ઇન્ટરપ્ટ છે. ઇન્ટરપ્ટ એટલે શું એટલે એ સમજી લો, થોડું તમને ખબર પડી જાય. હવે ઇન્ટરપ્ટ એટલે શું, હવે જેમ કે હું તમને ભણાવું છું, હું તમને ભણાવું છું અને બહાર થી કોઈ મને કોલ કરે કે સાહેબ અહીં આવો, તો એ આપણી વચ્ચે એક ઇન્ટરપ્ટ થયો. એવી રીતે મિત્રો જયારે માઇક્રો પ્રોસેસર અને એની સાથે કોઈ જોડેલ ડિવાઇસ હોય તો જયારે સિગ્નલ આપતો હોય ત્યારે કોઈ ડિસ્ટર્બન્સ આવે, કોઈ ઇન્ટરપ્ટ આવે, તો એ ઇન્ટરપ્ટ આવા ટોટલ ઇન્ટરપ્ટ મિત્રો 5 પ્રકારના ઇન્ટરપ્ટ છે. કેટલા પ્રકારના? 5 પ્રકારના. એમાં ટ્રેપ છે, આરએસટી 7.5, 6.5, 5.5, આઈએનટીઆર, આઈએનટીએ, આવા ઘણા બધા પ્રકારના ઇન્ટરપ્ટ છે. એમાં ઇન્ટરપ્ટ ના પાછા બે પ્રકાર પડે છે, એક છે નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ અને માસ્કેબલ ઇન્ટરપ્ટ. હવે માસ્કેબલ ઇન્ટરપ્ટ એટલે શું અને નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ એટલે શું, બે વસ્તુ તમને કહું પછી થોડું આગળ જોઈએ. નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ એટલે શું, એ કઈ કીધા વગર નું આવે, ગમે ત્યારે ઇન્ટરપ્ટ આવી શકે. એનો મતલબ આપણે માસ્કેબલ એટલે કે આપણે ડિસાઇડ ન કરી શકીએ. જેમ કે અત્યારે હું તમને ભણાવું છું, બહારથી ફોન આવે, મારી પર ફોન આવે, તો એ નોન માસ્કેબલ છે, એ ઇન્ટરપ્ટ હું એને દૂર ન કરી શકું. પરંતુ માસ્કેબલ ઇન્ટરપ્ટ એટલે એવા ઇન્ટરપ્ટ કે જે એને હું પરાણે હું ઇન્ટરપ્ટ લાવી લઉં. જેમ કે હું તમને ભણાવું છું અને વચ્ચે હું પાણી પીતો હોય, તો એ આપણી બે વચ્ચે શું થયું, ઇન્ટરપ્ટ થયું. પણ મેં જાઇન કરીને મેં શું કર્યું, મેં ઇન્ટરપ્ટ લાવ્યો, તો એ માસ્કેબલ ઇન્ટરપ્ટ થયું. તો આવા મિત્રો અલગ અલગ પ્રકારના જે ઇન્ટરપ્ટ છે એ બે પ્રકારના ઇન્ટરપ્ટ, નોન માસ્કેબલ અને માસ્કેબલ, એ તમે સમજ્યા. હવે મિત્રો એવી રીતે તમે જો જે નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ છે, એ નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ એ ટ્રેપ છે. માત્ર ને માત્ર એક જ ઇન્ટરપ્ટ છે કે જે નોન માસ્કેબલ તમે જોશો, બીજા બધા કે છે માસ્કેબલ ઇન્ટરપ્ટ. માસ્કેબલ ઇન્ટરપ્ટ કેટલા છે? 5 પ્રકારના. કેટલા? 5. આરએસટી 7.5, 6.5, 5.5, આઈએનટીઆર અને આઈએનટીએ. હવે જે ટ્રેપ સિગ્નલ છે, એ ટ્રેપ સિગ્નલ એ શું છે, એ નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ છે. કે ભાઈ ગમે ત્યારે આવી જાય, ત્યારે ઉપયોગ પાવર જેવા તત્કાલ સંજોગોમાં થાય, એટલે કે પાવર જાય અને પાછો પાવર, જેમ કે તમે ભણો છો અને લાઈટ વહી ગઈ, તો એ શું થયું, તમે કીધું એટલે લાઈટ ગઈ કે મને ખબર હતી ગમે ત્યારે વહી ગઈ, તો એનો મતલબ એ મારે ઇન્ટરપ્ટ આવ્યો ને તમારા ભણવામાં, તો એ કીધી નથી લાઈટ જવાની છતાં લાઈટ વહી ગઈ, તો એ કેવો છે, એને ટ્રેપ એટલે કે નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ થયો મિત્રો. એના એટલા માટે આનો ઉપયોગ કે ભાઈ ઘણી વખત એવું પણ જગ્યાએ ઉપયોગ થાય કે ભાઈ આવા સિગ્નલો કે મારે શું કરવું, મારે એવા ઇન્ટરપ્ટ જોતો હોય, એટલે કે મારે કીધું નથી છતાં ઓટોમેટિક બંધ થઈ જવું જોઈએ ડિવાઇસ, તો ત્યારે મિત્રો આ આવા સિગ્નલનો આપણે ઉપયોગ કરી શકીએ. એકવાર આ સિગ્નલ આવે એટલે કે તે સોફ્ટવેર હોય કે હાર્ડવેર હોય ત્યારે અટકાવી શકાતું નથી, એ ડાયરેક્ટ બંધ જ થઈ જાય. એને એવું સોફ્ટવેર હોય કે હાર્ડવેર હોય કાંઈ અમને અટકાવી શકાય નહીં, ડાયરેક્ટ એ આપણે આ સિગ્નલનો આપણે ઉપયોગ કરી ડાયરેક્ટ બંધ જ કરી શકાય છે. જ્યારે આ જે ઇન્ટરપ્ટ છે આરએસટી 7.5, 6.5 અને 5.5, એ કેવા છે, રિસ્ટાર્ટ ઇન્ટરપ્ટ. ક્યાં છે? રિસ્ટાર્ટ ઇન્ટરપ્ટ તરીકે ઓળખાય છે, જેને માસ્કેબલ ઇન્ટરપ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને જેનું નિયંત્રણ એનેબલ ઇનપુટ અને ડેટા ઇનપુટ, એનેબલ ઇનપુટ અને ડેટા ઇનપુટ તેમજ રીમ અને સિમ ઇન્સ્ટ્રક્શન દ્વારા પણ થાય છે. હવે આ રીમ શું છે, સિમ શું છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો તમને ભણાવવામાં આવશે, કે અત્યારે આપણે ડીપમાં જવાની જરૂર નથી. આઈએનટીઆર શું છે? તો ભાઈ ઇન્ટરપ્ટ, આઈએનટીઆર એટલે ઇન્ટરપ્ટ જે જનરલ હેતુ માટેનું ઇન્ટરપ્ટ છે, જે તે પણ માસ્કેબલ ઇન્ટરપ્ટ છે. INTA ઇન્ટરપ્ટ એક્નોલેજમેન્ટ, ઇન્ટરપ્ટ એક્નોલેજમેન્ટ તે ઇન્ટરપ્ટ એક નોલેજ પિન છે. શું ધરાવે છે? નોલેજ પિન ધરાવે છે, અને જેનો ઉપયોગ ડિવાઇસ દ્વારા મોકલવામાં આવેલ વિનંતીના માન્ય રાખેલ છે કે નહીં તે જણાવવા માટે માઇક્રો પ્રોસેસર દ્વારા આપવામાં આવે છે. એનો મતલબ કે એ કેવું પિન છે કે ભાઈ માઇક્રો પ્રોસેસર એ નક્કી કરે કે ભાઈ એ જે સિગ્નલ આવવા દેવું છે કે નથી આવવા દેવું, એ વિનંતી કરી પછી જો માઇક્રો પ્રોસેસર એમ કે ના ભાઈ આવવા દેવું, તો ને તો એ આવા દેશે, નતર આવા દેશે નહીં. મિત્રો આ બધા અલગ અલગ પિનના વર્કિંગ છે, તમારે આ સમજવા જોઈએ. એક વખત નો સમજાય, બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત તમે બુકમાં મટીરિયલમાં લખ્યું છે, વાંચતા જજો, સમજતા જજો, સિમ્પલ વસ્તુ છે. ઓકે મિત્રો, તો આ વસ્તુ 8085 માઇક્રો પ્રોસેસર, એમાં અત્યારે આપણે શું જોયું, અત્યારે આપણે કઈ કઈ પિન જોઈ, જોતો કઈ કઈ પિન જોઈ, એક ટ્રેપ ભીણા, આરએસટી 7.5, 6.5, 5.5, આઈએનટીઆર, આઈએનટીએ. ઓકે, તો એનો મતલબ આપણે બધા ઇન્ટરપ્ટ કમ્પ્લીટ કરીને, આ બધા ઇન્ટરપ્ટ છે. ફરીથી એક વખત કહી દઉં, ઇન્ટરપ્ટના બે પ્રકાર છે, માસ્કેબલ અને નોન માસ્કેબલ. માસ્કેબલ છે એના 5 પ્રકાર અને નોન માસ્કેબલ માત્ર એક જ, જે ટ્રેપ. નોન માસ્કેબલમાં પાછા 5 પ્રકાર ક્યાં ક્યાં? આરએસટી 7.5, 6.5, 5.5, આઈએનટીઆર અને આઈએન
ટીએ કમ્પ્લીટ. નેક્સ્ટ જોઈએ મિત્રો, સ્ટાર્ટ કરીએ નેક્સ્ટ જે પિન બાકી રહી છે એ વિશે, X1 અને X2. હવે X1 અને X2 તમે જોજો, X1 અને X2 જે એ શું છે ખરેખર, એ 8085 માઇક્રો પ્રોસેસર માં આંતરિક ક્લોક જનરેટર હોય છે કે જે સાથે ક્રિસ્ટલ સાથે જોડવામાં આવે છે, અને જે 8085 માઇક્રો પ્રોસેસર ના જે કાર્યો થાય છે એની સાથે તાલમેલ સાથે તે તાલમેલ સાથે રહીને કાર્ય કરવા માટે વપરાય છે. એનો મતલબ એક ફ્રીક્વન્સી છે, એક 8085 એક શું છે ક્લોક જનરેટર. ક્લોક એટલે શું, હવે તમે 5 મિનિટ એટલે 5 સેકન્ડ તમને કહો તમારી પાસે ઘડિયાળ નથી, દુનિયામાં ઘડિયાળ ન હોય તો તમે વિચારો હું થાત, ગમે ત્યારે ઉઠવાનું, ગમે ત્યારે કોલેજ જવાનું, મજા આવે કરવાનું, તો એવી રીતે તાલમેલ સંધાવાય નહીં. એટલા જ માટે મિત્રો આપણા ભારત દેશમાં એક શું એક ઘડિયાળ છે કે જે ભાઈ આપણે ઇન્ડિયન ટાઈમ ઝોન પ્રમાણે આપણે એ પ્રમાણે હાલી છે. જેમ કે હું અત્યારે અમરેલીમાં રહેતો હોય, રાજકોટમાં રહેતો હોય, મુંબઈમાં રહેતો હોય, બધી જગ્યાએ અત્યારે છે સમય એટલો 12:30 જ વાગ્યો હોય બરોબર, પણ હું અમેરિકામાં રહેતો હોય તો 12:30 નો હોય, સવારના 6:30 હોય બરોબર. આવી રીતે મિત્રો, કારણ કે ઇન્ડિયામાં બધે જ ટાઈમ સરખો છે પરંતુ બીજા દેશમાં અલગ ટાઈમ છે, તો એવી રીતે આપણા દેશમાં તાલમેલ સંધાવવા માટે એક ક્લોકનો યુઝ કરી છે, એક ઘડિયાળનો યુઝ કરી છે. એવી રીતે માઇક્રો પ્રોસેસરના પણ અલગ અલગ જેટલા કાર્યો થતા હોય અંદર ઇન્ટરનલી, એને પણ કાર્યો વ્યવસ્થિત થવા માટે એક સાથે સિગ્નલ આવ્યું પછી બીજું આવ્યું તો એને તાલમેલ સાધવા માટે ઇન્ટરનલી ક્લોક જનરેટરનો ઉપયોગ થાય છે, અને એ છે ક્રિસ્ટલ ક્લોક જનરેટર. શું છે એ ક્લોકનું નામ છે ક્રિસ્ટલ ક્લોક જનરેટર, અને એમાં પણ આપણે આપણે આપણી મુજબ ફ્રીક્વન્સી સેટ કરી આપણે જે પ્રમાણે જોતું હોય એ પ્રમાણે આપણે યુઝ કરી શકીએ, અને જેનું નામ છે X1 અને X2. પછી ક્લોક આઉટ, તો આપણે આ વસ્તુ થઈ ગઈ, આ વસ્તુ થઈ ગઈ. હવે મેં ક્લોક આઉટ, તો ક્લોક આઉટ શું છે, જેનો ઉપયોગ સિસ્ટમના બીજા ડિવાઇસને સિસ્ટમ ક્લોક પૂરી પાડવા માટે થાય છે. એનો મતલબ ક્લોક તો અહીં છે પણ એ પૂરી પાડવા માટે કોણ યુઝ થાય, ક્લોક આઉટ સિગ્નલ યુઝ થાય છે. પછી છે વીસીસી અને વીએસએસ, વીસીસી અને વીએસએસ, વીસીસી અને વીએસએસ. વીસીસી છે એ પ્લસ 5 વોલ્ટ માટે એટલે કે સપ્લાય માટે યુઝ થાય છે, અને વીએસએસ એ ક્યાં યુઝ થાય છે, તો વીએસએસ એ યુઝ થાય છે ગ્રાઉન્ડ માટે. એનો મતલબ આ પિન છે એ તમે ક્યાં કરી નાખવાની, એ તમારે ગ્રાઉન્ડ કરી નાખવાની હોય, એટલે કે વીસીસી ને 5 પ્લસ વોલ્ટ સાથે જોડે છે, ત્યારે વીએસએસ ને ગ્રાઉન્ડ સાથે જોડેલ છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો, એક્ઝામમાં આ પૂછાઈ શકે એવો પોઈન્ટ 2 માર્કમાં, કે માઇક્રો પ્રોસેસરમાં એડ્રેસ એએલઈ પિન છે એનું તમે કાર્ય સમજાવો. તો એએલઈ નું ફૂલ ફોર્મ પહેલા જો, પૂરું નામ શું છે, એડ્રેસ લેચ એનેબલ, એડ્રેસ લેચ એનેબલ. તો સૌથી પહેલો પોઈન્ટ તમારે લખવાનો કે એએલઈ નું પૂરું નામ એડ્રેસ લેચ એનેબલ છે. એનો ઉપયોગ મલ્ટીપ્લેક્સ એડ્રેસ ડેટા બસ ને ડી મલ્ટીપ્લેક્સ કરવા માટે ઉપયોગ થાય છે. હવે તમને થાય કે આ મલ્ટીપ્લેક્સ શું છે, સમજો કે મિત્રો જ્યારે કોમ્યુનિકેશન છે એ કોમ્યુનિકેશન ટોટલ 3 પ્રકારે થાય છે, કોમ્યુનિકેશન 3 પ્રકારે થાય. જેમ કે હું બોલું છું તમે નકલું સાંભળી રાખો તો એને કહેવાય સિંગલ વે, ઓકે, શું કહેવાય, સિંગલ વે કોમ્યુનિકેશન. પછી અથવા યુનિડાયરેક્શનલ કોમ્યુનિકેશન કહેવાય. પછી તમે બોલતા હોય હું સાંભળું તો એને પણ કહેવાય શું, એને ટુ વે કહેવાય. શું કહેવાય, ટુ વે કોમ્યુનિકેશન. પરંતુ હું બોલતો હોય તમે સાંભળતા હોય અને સાથે સાથે તમે બોલતો હોય હું સાંભળતો હોય તેને મલ્ટીપ્લેક્સ કોમ્યુનિકેશન કહેવાય. શું કહેવાય, બાય ડાયરેક્શનલ કોમ્યુનિકેશન તમે કહી શકો, સોરી. તો આવી રીતે મિત્રો અલગ અલગ કોમ્યુનિકેશન તમે જોવા મળો છો. એટલા જ પ્રકારે જેને આ જે એડ્રેસ લેચ એનેબલ છે એને જે ડી મલ્ટીપ્લેક્સ ડેટા બસ છે એને ડી મલ્ટીપ્લેક્સ કરવા માટે આ પિનનો યુઝ થાય છે, કે જે આ એલઈ છે, આ પિન છે એડ્રેસ લેચ એનેબલ, એ દરેક મશીન સાયકલની શરૂઆતમાં જ હાઈ થઈ જાય છે, અને પછી ટી સ્ટેટ દરમિયાન હાઈ રહે છે, અને T1 આવે એટલે પાછળ લો થઈ જાય. હવે આ શું કહેવા માંગે છે મિત્રો, આ મશીન સાયકલ શું છે, આપણે બે પૈડા વાળી સાયકલ નથી બરોબર, આ મશીન સાયકલ એટલે કે એક આખી આખી જે સિગ્નલ એક જગ્યાથી બી જગ્યાએ જવાનું હોય, એટલે કે સિગ્નલ એટલે આવું તમને વાત કરું છું કે આ સિગ્નલ છે એક જગ્યાથી બી જગ્યાએ આમ સિગ્નલ જવાનું હોય, તો એ એક જ્યાંથી શરૂ કર્યું અહીંયા પૂરું થયું એ સિગ્નલ, તો એક સાયકલ પૂરી થઈ કહેવાય, આપણને ખબર છે. તો આ એક સાયકલ પૂરી થઈ એનો મતલબ એ મશીન સાયકલ, મશીન એટલે કે ભાઈ આપણે મશીન કયું મારું માઇક્રો પ્રોસેસર, તો માઇક્રો પ્રોસેસરની સાયકલ દરમિયાન જ્યારે સ્ટાર્ટિંગમાં હોય તો સ્ટાર્ટિંગમાં અહીંયા લો થાય, હાઈ થઈ છે, અને જ્યારે પૂરી થાય ત્યારે પાછું લો થઈ જાય, એટલે કે આ એક ટી સ્ટેટ દરમિયાન તે હાઈ રહે છે, પછી બીજી સાઈડ આવે ત્યારે T1 ના અંતે પાછું લો થઈ જાય છે.
तो मित्रों आ वस्तु छे ए तमने आगळ आगळ જતા જ્યારે હું તમને ઇન્સ્ટ્રક્શન ભણાવીશ કે ડિફરન્ટ ડિફરન્ટ ટાઇપ્સ ઓફ ઇન્સ્ટ્રક્શન ત્યારે હું તમને આના વિશે હું તમને વધારે સમજાવીશ બરોબર મિત્રો તો આ તો x1 x2 ક્લોક આઉટ VCC VSS અને એડ્રેસ લેચ એનેબલ જે એક્ઝામ માં પૂછાય હવે મિત્રો આપણે જે નેક્સ્ટ બાકી રહી છે એ આપણે એની પણ પિન વિશે હું તમને માહિતી આપું મિત્રો બાકી જે પિન છે એ જોઈએ ઇનપુટ આઉટપુટ મેમરી આનો ફૂલ ફોર્મ છે ઇનપુટ આઉટપુટ મેમરી છે ફૂલ ફોર્મ તેના દ્વારા ઇનપુટ આઉટપુટ અને મેમરી ઓપરેશન બે અલગ અલગ પડે છે ઇનપુટ આઉટપુટ અને મેમરી ના બે બે ઓપરેશન કે અલગ અલગ છે જ્યારે હાઈ ઇનપુટ આવે ત્યારે 8085 ઇનપુટ આઉટપુટ ઓપરેશન કરે છે અને જ્યારે લો ઇનપુટ આવે ત્યારે 8085 મેમરી રીડ કે રાઈટ ઓપરેશન કરે છે મિત્રો મિત્રો એનો મતલબ એવો કે જ્યારે ઇનપુટ હાઈ આવે 8085 માઇક્રોપ્રોસેસરનો ત્યારે ઇનપુટ આઉટ કાતો ઇનપુટ કાતો ડેટા લે કાતો આઉટપુટ ડેટા આપે જ્યારે પરંતુ જ્યારે લો સિગ્નલ આવે ત્યારે 8085 માઇક્રોપ્રોસેસરે કાતો એ મેમરીમાં રખાયેલો ડેટા છે એને રીડ કરશે અથવા રાઈટ કરવાનો પ્રયત્ન કરશે પછી S1 S0 એ સ્ટેટસ સિગ્નલો છે કે જે ઇનપુટ આઉટપુટ મેમરી S1 અને S0 સાથે ભેગા થઈને અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ ઓફ મશીન સાયકલો બનાવે છે પછી SID અને SOD SID એટલે શું સિરિયલી ઇનપુટ ડેટા કે જે ડેટાને સિરિયલી વાંચે છે અને SOD એટલે કે સિરિયલી આઉટપુટ ડેટા કે જે એક બીટ પછી બીજું બીટ આવે એમ મોકલવા માટે આપણે વાપરી શકાય એ ઉપયોગ ક્યાં થાય કે જ્યાં 8085 માઇક્રોપ્રોસેસરમાં કોમ્યુનિકેશન માટે સિરિયલી કોમ્યુનિકેશન થતું હોય તો ત્યાં મારે આ સિરિયલી ઇન અને સિરિયલી આઉટપુટ ડેટાનો યુઝ થતો હોય જેમ કે આપણે પેન ડ્રાઈવ છે પેન ડ્રાઈવ તમે લેપટોપમાં કનેક્ટ કરો તો એમાં સિરિયલી ઇન સિરિયલી આઉટપુટ ડેટા તમે ડેટાને ટ્રાન્સફર કરો છો એક પછી એક બી ડેટા ટ્રાન્સફર થતો હોય એક ફાઇલ ટ્રાન્સફર થતી હોય બીજી ફાઇલ ટ્રાન્સફર થતી હોય તો એ સિરિયલી ઇનપુટ ડેટા ટ્રાન્સફર થતો હોય અને આઉટપુટમાં SOD એટલે સિરિયલી આઉટપુટ ડેટા તમને મળતો હોય તો આવી રીતે આપણે જે બાકી હતી એ કઈ બાકી હતી SID અને SOD એ પણ આપણે કમ્પ્લીટ કરી રીસેટ આઉટ કમ્પ્લીટ SOD SID અને બાકી કઈ ઇનપુટ આઉટપુટ S1 S0 હવે બાકી કઈ રહી છે હવે બાકી રહે છે HOLD અને HLDA ઓકે એ આપણે અને રીડ રાઈટ પણ થઈ ગઈ રીડ રાઈટ શું કહેવાય છે ઓન્લી ફોર આપણે બે બાકી અને સમજીએ મિત્રો કેવી કઈ કઈ છે હવે મિત્રો એ જે બાકી છે એ HLD અને HOLD એ સિગ્નલો છે કે જે માઇક્રોપ્રોસેસરમાં પિન તરીકે યુઝ થાય છે તો એ આપણે ભણી લઈએ માઇક્રોપ્રોસેસરનું જે માઇક્રોપ્રોસેસર છે એ માઇક્રોપ્રોસેસરને બસોનું કંટ્રોલિંગ એટલે કે નિયંત્રણ પોતાની પાસે લેવા વિનંતી કરવા માટે કરે છે સમજાવો મિત્રો અને પછી શું છે જ્યારે HLDA એનું ફૂલ ફોર્મ શું થાય એનું ફૂલ ફોર્મ થાય HOLD હોલ્ડ એકનોલેજ હોલ્ડ એકનોલેજ નો ઉપયોગ આનો યુઝ ક્યાં થશે કે જ્યાં માઇક્રોપ્રોસેસર દ્વારા વિનંતી માન્ય રાખેલ છે તેવો સંદેશો મોકલે છે તો એ યુઝ થાય અને જે બાકીના જે છેલ્લું સિગ્નલ બાકી છે એ છે રેડી એટલે મૂવી નહીં હો ભાઈ રેડી શું કરે એનો ઉપયોગ ક્યાં થાય એનો યુઝ થાય છે કે જે જગ્યાએ જે જ્યારે હાઈ હોય ડેટા જ્યારે હાઈ હોય ત્યારે ડિવાઇસ વાંચવા કે લખવા માટે તૈયાર છે તેમ દર્શાવે છે મિત્રો આ હોલ્ડ અને રેડી જે બાકીની પિન હતી એ શું કહેવા માંગે છે કે હોલ્ડ શું છે કે હોલ્ડ કે સિગ્નલ નો છે એ થોડીક વાર હોલ્ડ આવે કે હોલ્ડ રાખને ભાઈ શાંતિ રાખને એટલે કે એ માઇક્રોપ્રોસેસરને બસોનું કંટ્રોલ પોતાની પાસે લેવા વિનંતી કરવા માટે કરે છે એટલે કે જે બધે સિગ્નલ છે એ માઇક્રોપ્રોસેસરને કહે છે કે બસોનું કંટ્રોલ તમારી પાસે રાખો વિનંતી કરે અને જ્યારે HOLDA એટલે કે હોલ્ડ એકનોલેજમેન્ટ ઈ શું કરે ઓકે ઈ
એમકે માઇક્રોપ્રોસેસર પોતે એમકે કે ભાઈ ઓકે મેં જે બસનું નિયંત્રણ છે મેં મારી પાસે રાખ્યું છે એવી જાણકારી આપે એટલે તેવો સંદેશો મોકલે કે માઇક્રોપ્રોસેસર દ્વારા વિનંતી માન્ય રાખે છે આ હોલ્ડ શું કરે આને મોકલે અને સંદેશો મોકલે અને આમ કે રાખે ઓકે મેં સ્વીકાર્યો તો એ કોણ કરે એચએલડીએ પિન કરે છે ત્યારે રેડી શું કરે કે જ્યારે જે જ્યારે ઇનપુટ હાઈ હોય ત્યારે આપણો હોય ત્યારે એ ડિવાઇસ રેડી છે કે નહીં એટલે કે વાંચવા લખવા માટે બરોબર છે કે નહીં તે માટે રેડી દર્શાવે છે તો એટલા માટે આવી રીતે આપણે એચએલડી એચઓડી અને રેડી તો આમ 40 એ 40 પિન વિશે મેં તમને સમજાવી દીધું X1 X2 રીસેટ આઉટ એસઓડી એસઆઈડી ટ્રેપ આરએસટી 7.5 6.5 5.5 આઈએનટીઆર આઈએનટી એડી 0 ટુ એડી 7 બીએસએસ એડી 8 ટુ એડી 15 S0 એલઈ રાઈટ રીડ S1 ઇનપુટ આઉટપુટ મેમરી રેડી રીસેટ ઇન ક્લોક આઉટ એચએલડી હોલ્ડ અને બીસીસી મિત્રો આ કે આખો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં મળીએ માઇક્રો પ્રોસેસરના આર્કિટેક્ચર છે મિત્રો 7 માર્કનો ક્વેશ્ચન કે 4 માર્કનો ક્વેશ્ચન એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો એ તમે જોઈ લેજો ત્યાં સુધી તમે આ બધીની પ્રેક્ટિસ કરજો તમને આવડી જશે બાય બાય ટેક કેર